એકદમ વાલા વાલા મારા ભૂલકાઓ ધોરણ 12 સાયન્સ અગત્યનું વર્ષ એવું બધા કે છે તમે પણ સમજો છો પણ લેક્ચર પૂરા જોવો છો પોતાની જાતને જવાબ આપજો મને ના કહેશો તમારા કોઈ ટીચરને પણ ના કહેશો પણ તમે પૂરેપૂરા લેક્ચર જુઓ છો બાય હાર્ટ છેક છેલ્લે સુધી પહોંચો છો હા તો બહુ સરસ ના તો રિક્વેસ્ટ છે વાલાઓ કે કામ તો કરવું જ પડે છૂટકો જ નથી મોબાઈલ ટીવી મિત્રો બધું રહેવાનું જ છે બટ 12 સાયન્સ ફરીથી નહીં આવે આવશે તો વર્ષ બદલીને આવશે 2021 વાળી એક્ઝામ નહીં આવે 22 વાળી એક્ઝામ આવશે બે માર્કશીટ નહીં ચાલે તો કામ શાંતિથી કરજો બસ એકદમ સુપર ડુપર હિટ પ્રમાણે કામ કરજો જેટલી જ લગનથી તમે બધી સિરિયલ્સ ને સિરીઝ ને આન તેન બધાના એકદમ આતોપ્રત થઈ ગયા છે એટલી જ લગનથી જો તમે બધા જ સબ્જેક્ટના લેક્ચર્સ અને કામ કરો ને તો કોઈ તમને હરાઈ શકે તેમ નથી પણ કામ પણ એટલી જ લગનથી કરવું પડે એટલી જ આત્મીયતાથી કરવું પડે કશું જ નહીં ચાલે ઓકે સો મને પ્રોમિસ ના કરો તમારી જાતને તમારે પોતાને પ્રોમિસ કરવાનું છે કે નાઉ આઈ વિલ ડુ માય વર્ક હું મારું કામ બહુ જ બહુ જ બહુ જ સારી રીતે કરીશ બહુ જ સુપર રીતે કરીશ ચાલો એની વાત સાથે આપણે આગળ વધીએ છીએ આજના લેક્ચરમાં થોડા ઘણા ઉદાહરણ ને 2-4-5 સ્વાધ્યાયના દાખલા ગણીશું આજે તો વાલા મારા ભૂલકાઓ પેજ નંબર 359 ઉદાહરણ નંબર 10.1 રાઈટ તો અહીંયા લખીએ ઉદાહરણ 10.1 પહેલું છે શું કહે છે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય તમને એમ થાય કે આવું બધું કેવી રીતના ગણતરી થાય સમજાવું પછી કરવાનું છે રાઈટ ને ઓકે તો ધ્યાન રાખજો પ્રકાશની ઝડપ c = λ × u આવું સૂત્ર છે ધોરણ 12 પ્રમાણે હું અહીંયા ફેરફારના સંદર્ભમાં લખું તો ડેલ્ટા c/c = λ/λ + Δ𝜈/𝜈 બોલો સમજાઈ આટલી વાત ઓકે પરંતુ Δ𝜈/𝜈 = 0 આવું કેમ કારણ કે સી બરાબર અચળ કારણ કે સી પ્રકાશનો વેગ છે જ્યાં સી બરાબર પ્રકાશનો વેગ અને શૂન્ય અવકાશમાં તે અચળ છે માટે 0 = Δ𝜆/Δ𝜈 = Δ𝜈 + 𝜈 થયું આવું ઓકે માટે Δ𝜆/Λ = −Δ𝜈/𝜈 This is called equation number 1. હવે આગળ આપણે થિયરીમાં શીખ્યા છીએ રેડ શિફ્ટ વાયોલેટ શિફ્ટ એના પ્રમાણે લખી શકાય કે પરંતુ Δ𝜈/𝜈 = −V ત્રિજ્યાવર્તી ડિવાઇડેડ બાય R સોરી સી આર નહીં હો સી એટલે પ્રકાશનો વેગ રાઈટ ને સમીકરણ 1 માં મૂકતા રાઈટ તો માટે જવાબમાં થશે Δ𝜆/𝜆 = −, અને આ માઇનસ પ્લસ થઈ જશે વી ત્રિજ્યાવર્તી ના છેદમાં સી ક્લિયર ઓકે આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા મારા વાલાઓ વી ત્રિજ્યાવર્તી ના છેદમાં સી હવે મને શું શોધવાનું કીધું છે તો કે આ બે તો હું લખી શકું માટે વી ત્રિજ્યાવર્તી બરાબર Δ𝜆/𝜆 × સી રાઈટ = Δ𝜆 એટલે λ2 − λ1 / λ1 × સી વાલા બચ્ચા λ2 = મને આપેલું છે પ્રમાણે 589.6
589.6 589 ડિવાઇડેડ બાય 589. ઓકે, આ બધું નેનોમીટરમાં જોવાલા બચ્ચાઓ, એટલે 10^-9. આ પણ 10^-9. ઓકે, અને ઇન્ટુ સી ની કિંમત આ સી 3×10^8. આ કેન્સલ. તો હવે સી ઇઝ સોરી વી ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા વર્તી ચાલો ભાઈ રાઈટ ઇઝ ઇક્વલ ટુ આ બેની બાદ બાકી થશે 0.6 × 3×10^8 ડિવાઈડ બાય 589. જે આવશે તે જવાબ થશે રાઈટ. જવાબ તમને આપ્યો છે એ પ્રમાણે 306 કિલોમીટર પર સેકન્ડ. આકાશ ગંગા દૂર જાય આટલા વેગથી તો તરંગ લંબાઈમાં વધારો થાય. તરંગ લંબાઈ વધે કેમ? તો કોઈ પદાર્થ દૂર જાય તો આપણે અહીંયા ઉભા છીએ, પદાર્થ દૂર જઈ રહ્યો છે તો તરંગ લંબાઈને અંતર કેવું મળ્યું? વધારે. જો એ જ પદાર્થ નજીક આવે તો શું થાય? તો તરંગ લંબાઈ ઘટશે રાઈટ. આ ઊંધું હોત કે આટલો ઘટાડો કેવી રીતના થાય? તો આટલા વેગથી પદાર્થ એની નજીક આવવો જોઈએ રાઈટ. સો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર હે ને, ભલા ભૂલકાઓ. નેક્સ્ટ બીજો દાખલો. જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. પૂર્ણ વિરામ છે. સમજાવો સવાલ. સમજાવો, મારું કામ તો એ જ છે સમજાવવાનું. આ સપાટી પરાવર્તક છે એટલે અહીંયાથી તરંગ આગળ લઈ જાય. આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે. હવે થશે શું વાલા મિત્રો, કે અહીંયાથી કોઈ પ્રકાશનું ત્રાસુ કિરણ આવે તો આ લંબ સાથે અહીંયાથી તે આવી રીતના આગળ જશે. તો આ થયું આપાત કિરણ PQ અને આ થઈ ગયું QR પરાવર્તિત કિરણ. ઓકે, હવે અહીંયા લંબ દોરી દઈએ. આ થઈ ગયું આપાત કિરણ અહીંથી આવી રીતના, જેને નામ આપી શકીએ PQ. આવી રીતના થશે QR કિરણ રાઈટ. આ N1 આ N2 કન્ડિશન આપવી પડશે. N2 ઇઝ ગ્રેટર ધેન. તમે કહેશો સર આવું તો 10 વાર સમજ્યા લાસ્ટ ચેપ્ટરમાં. અહીંયા જુદું શું છે? અહીંયા જુદું એ છે કે આ જે બિંદુ છે, આ જે ભાગ છે પરાવર્તક સપાટીનો, ત્યાં આ તરંગ આવ્યું તો એના પરિણામ સ્વરૂપ એ જે સ્થાન છે એના બધા જ કણ, પરમાણુ હોય તો, અણુ હોય તો, આયન હોય તો, જે હોય તે પોતે દોલન કરે છે. કેટલી આવૃત્તિથી? તો આ જે આવ્યું છે એટલી જ આવૃત્તિથી. પોતે આવૃત્તિ લઈ લીધી, વાપરી નહીં અને પાછી આપી દીધી એટલે અહીંયાથી. તો આવું લખી શકાય કે જે બિંદુએ પ્રકાશ આપાત થયો હોય તે બિંદુ સ્વતંત્ર રીતે એ જ પ્રકાશની આવૃત્તિથી દોલન કરે છે અથવા એ જ તરંગની આવૃત્તિથી દોલન કરે છે અને એ તરંગ પરાવર્તન પામી અથવા બીજા માધ્યમમાં જાય ત્યારે પણ એની આવૃત્તિ બદલાતી નથી. કેમ? કારણ કે આવૃત્તિ એ કણના દોલનોને કારણે મળી છે, નહીં કે એણે શોષી લીધી છે એના કારણે. ક્લિયર? ઓકે માય ડિયર બચ્ચા વાડી, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ નાઉ બીજો પ્રશ્ન. પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. સાચી વાત છે, આની જેમ છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ લંબાઈ દ્વારા તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? તો જવાબ આવશે ના. કેમ? તો લખી શકાય તરંગની ઉર્જા ઈ પ્રપોર્શનલ ટુ એ સ્ક્વેર, કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ધોરણ 11 પ્રમાણે ચેપ્ટર નંબર લાસ્ટ સેકન્ડ 14 દોલકની અંદર ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 kA². આવું સૂત્ર સાબિત કર્યું છે કે તો અચળાંક છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, એટલે એને એની સાથે કોઈ લેવા દેવા નથી. તમે ઉર્જા લખો, બીજા શબ્દોમાં એની તીવ્રતા આઈ લખો તો આઈ ઇઝ ઓલસો પ્રપોર્શનલ ટુ એ સ્ક્વેર, એટલે એની સાથે પણ એને કોઈ ન લેવા ન દેવા એવું છે રાઈટ. નંબર સી, એટલે ઝડપ ઘટે વધે એની સાથે ઉર્જા વધે ઘટે એવું કશું નથી, ઉર્જા તો સરખી જ જાય છે ભાઈ રાઈટ. નંબર સી,
પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. કીધું પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા સાના ઉપરથી નક્કી થાય છે. અને પછીનું ચેપ્ટર આપણે એની સાથે સાંકળવાના છે, પણ આ બેઝ તમારી પાસે મગજમાં રેડી છે. તો લખી શકાય ફોટોન સ્વરૂપ માટે, ફોટોન સ્વરૂપ માટે ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, અથવા તો લખો એન એચ ન્યુ, જ્યાં એન બરાબર ફોટોન્સની સંખ્યા. કરેક્ટ, જ્યાં એન બરાબર ફોટોન્સની સંખ્યા. તો એન ફોટોનની સંખ્યા જેટલી વધશે એટલી આ ઉર્જા વધશે, ફોટોનની સંખ્યા ઘટશે તો ઉર્જા ઘટશે. તો ફોટોન સ્વરૂપમાં ઉર્જા સેના પર આધારિત છે વાલા ભૂલકાઓ? તો ફોટોન સ્વરૂપમાં ઉર્જા એ બધી જ ફોટોનની સંખ્યા પર આધારિત છે એવું કહી શકાશે. ક્લિયર વાલા ભૂલકાઓ? 10.2 તો પત્યો, રાઈટ. 10.3 માં પહોંચ્યા છીએ આપણે. કયા પેજ પર છે જોઈ લઈએ. ઓ, પેજ નંબર 366, 10.3. બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર. બે સ્લીટ વચ્ચેનું અંતર, સ્લીટ વચ્ચેનું અંતર નો મતલબ તમને હવે સિમ્બોલ થી પરિચિત થઈ જવા જોઈએ. ડી બરાબર 1 મિલીમીટર બરાબર 10^-3 મીટર, રાઈટ. ઓકે, પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે. પડદાનું અંતર ડી બરાબર 1 મીટર, રાઈટ. 500 નેનોમીટર તરંગ લંબાઈ નો, 500 નેનોમીટર તરંગ લંબાઈ નો લેમડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર. તો 500 10^-9 મીટર તરંગ લંબાઈ નો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે તો સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? હવે આ બધું આકૃતિ તમારી સામે હોય તો તમે ઝડપથી સમજી શકો. આ પડદો, આ S1 ઉદગમ, આ S2 ઉદગમ, આ બે વચ્ચેનું અંતર જેને D કહેવાય, ઉદગમ થી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D. અહીંયાથી તરંગ અહીંયા પહોંચે, અહીંયાથી તરંગ અહીંયા પહોંચે, આ ઘટના સમજવાની હતી, રાઈટ. ક્લિયર? હવે પ્રશ્ન શું છે? તો પ્રશ્ન છે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીંયા આવશે સૂત્ર, બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર. પહેલા બચ્ચાઓ, એ પ્રકાશિત હોય તોય અને અપ્રકાશિત હોય તો પણ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી અપોન સ્મોલ ડી, ધેટ્સ ઇટ. તો આના જવાબમાં લેમ્બડા એટલે 500 10^-9, ડી એટલે 1, અને સ્મોલ ડી 10^-3. તો આનો જવાબ 500 10^-6 મીટર, 5 × 10^-4 મીટર. આનો જવાબ 0.5 × 10^-3 મીટર, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.5 મિલીમીટર. ધેટ્સ ઇટ. બધું કન્વર્ટ કરવું જોઈએ જો તમારી પાસે સમય હોય ને. 2 માર્ક્સમાં પૂછે પછી તમે અહીં મૂકી દો, એમ કહો સર 2 પૂરા આપો, તો આટલાના 2 માર્ક્સ આમ સારું ના લાગે હે ને. બસ તો લઈ લો 2 માર્ક્સનો સ્ક્રીનશોટ વાલા મારા. હા ભાઈ, હવે સર તમે બોલાવો છો, અમને મોડે થઈ ગયા છે. અમારા ઘરમાં બધા અમને ભૂલકા ભૂલકા કઈ બોલાય તમારે લીધે. સારું ને, નાના બની જવાની બહુ મજા આવે. અત્યારે તમને મોટા થઈ ગયાનો અનુભવ થાય છે. બાકી તમે નાના હતા જોઈ લો, કોઈ ટેન્શન નતું, તમારા મમ્મી પપ્પા નતું, ના ખાય, તૈયારી ના કરે, વાંચે નહીં. હવે ઊંધું થઈ જાય છે, તમને તો કશું છે જ નહીં ટેન્શન જેવું. ઓકે, 10.4 પેજ નંબર 366. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ પર શું અસર થશે તે સમજાવવાનું કીધું છે. હું તમને વ્યતિકરણ સલાકાઓ દોરીને જરાક આપી દઉં, એટલે તમને દરેક વખતે સમજવામાં કોઈને કોઈ મુશ્કેલી ન જ આવે, રાઈટ. તો આવી મારી પાસે સલાકાઓ છે, રાઈટ. આવી સલાકાઓ છે આપણી પાસે. એમાંની એક ડાર્ક હોય તો એની બાજુમાં બ્રાઇટ, ડાર્ક બ્રાઇટ, ડાર્ક બ્રાઇટ, ડાર્ક, આવું થઈ જાય, રાઈટ. હવે પ્રશ્ન શું પૂછ્યો છે એના પ્રમાણે સમજવાની કોશિશ આપણી, તો એ જ વાત હોય છે. સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. તમને એમ થાય સર આમાં શું ખબર પડે? હા, બીજી એક વાત, હો ખાનગી, એક તો કેટલાક લેક્ચર સુધી અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય, અને બીજું
ઘણા એવું સમજે છે થિયરી વાળા પ્રશ્નો તો બોર્ડમાં પૂછતા જ નથી એટલે આપણે કઈ જ નહીં કરવાનું, એવું ભૂલથી મનમાં જો ભ્રમ હોય તો પહેલામાં પહેલો એ ભ્રમ કાઢી નાખજો. બીજું, તમારો એક પ્રશ્ન હંમેશા આવે છે કે સર એમસીક્યુ ક્યાંથી તૈયાર કરવા, તો વાલા બચ્ચા થિયરીના જેટલા દાખલા છે ને કમસે કમ એ દાખલામાંથી 10 થી વધારે એમસીક્યુ તમને એવરી ટાઈમ મળશે. હવે આખી બુક ફેંકશો ને તો માળ 50, 60, 70 દાખલા મળશે. 70 દાખલામાંથી 10 એમસીક્યુ કેટલી મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. હું એટલા માટે તમને કહી રહ્યો છું, પ્લીઝ ટેક કેર. ઓકે, તો સૌથી પહેલા એનો જવાબ આપવો એના પહેલા લખું છું, બે ક્રમિક સલાહકાર વચ્ચેનું અંતર જેને હું કહીશ બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી અપોન ડી. બસ આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર થઈ ગયું આપણા માટે. તો પહેલી કન્ડિશનમાં એવું કીધું છે કે આ બે ઉદગમ વાળા બચ્ચાઓ S1 S2, હું એવરી ટાઈમ ડાયાગ્રામ દોરી રહ્યો છું તમને સમજાવવા માટે, બરાબર. હવે તમારે આ વસ્તુઓને બહુ જ કેરફુલી સમજવી જોઈએ. અહીંયાથી અહીંયાથી રાઈટ, આ ઉદગમ થી પડદા વચ્ચેનું અંતર ડી છે, રાઈટ. હવે આ પડદાને દૂર લઈ જાઓ છો મતલબ ડી વધે છે, ડી વધે તો બીટા વધે, બીટા વધે એટલે આ સલાકાઓ પોળી થાય. કેવું સરળતાથી સમજાય છે, જો વાંચો જવાબ. ક્રમિક સલાકાઓ વચ્ચેનું કોણીય અંતર લેમ્બડા બાય ડી અચળ રહે છે. અહીંયા ઘણી બધી વખત આ દાખલામાં શબ્દ આવશે કોણીય અંતર બરાબર લેમ્બડાના છેદમાં ડી, લેમ્બડાના છેદમાં ડી યાની તરંગ લંબાઈ અને આ બે વચ્ચેનું અંતર એટલે એને કોણીય અંતર કહીએ છીએ. હવે આ જે દેખાય ખૂણો અહીંથી આમ આ બને એને નામ આપ્યું છે કોણીય અંતર. વાસ્તવમાં સલાકાઓ વચ્ચેનું અંતર પડદાથી બે સ્લેટ ધરાવતા સમતલના અંતરના સમપ્રમાણમાં વધે છે. કીધું અંતરના સમપ્રમાણમાં વધે છે એટલે સલાકાઓ પોડી થાય. નંબર બે, બીજો પ્રશ્ન, આટલું લખો તો માર્ક્સ ના મળ્યો. આપેલ એકરંગી પ્રકાશને ઉદગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ ઉદગમ લેવામાં આવે તો, એકરંગી એટલે સફેદ પ્રકાશમાં 7 કલર હોય, જાંબલી થી લઈને લાલ સુધીના, આમાંનો એક જ રંગ, એક જ રંગી પ્રકાશ પીળો છે ને, એક રંગી પ્રકાશ, બાકી બધાની અંદર ઘણી બધી તરંગ લંબાઈ સમાવેશ છે, પણ પીળા માટે આગલા ઉદાહરણ એકમાં લખ્યું હતું 5896 તો આવું જે છે એક રંગી પ્રકાશની એક જ તરંગ લંબાઈ હોય, આપણે એમાં જ જવાબ. આપણને તેવું કીધું છે કે તરંગ લંબાઈ ઘટાડવામાં આવે તો, અહીંયા ડી વધારતા ડી વધતા બી વધે એટલે સલાકા વધે, લેમ્બડા ઘટતા બી ઘટે, ધેટ્સ ઇટ. આ કીવર્ડ થઈ ગયો, કીવર્ડ એના ઉપરથી જવાબ બને, કોણીય અંતર ઘટશે રાઈટ, બી ઘટાડતા આ બે સલાકા વચ્ચેનું અંતર ઘટે છે, ધેટ્સ ઇટ. જવાબ પાછો, સલાકા વચ્ચેનું અંતર પણ ઘટે છે, ક્લિયર થઈ ગયું. પરંતુ નીચે આપેલ મુદ્દા ડીમાં દર્શાવેલ શરત ધ્યાનમાં લેવાની. હવે કઈ કીધું હશે સ્પેશિયલ કેસમાં, એના પહેલા આપણી પાસે પ્રશ્ન નંબર સી છે. શું કહે છે સીમાં, બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો, જો ડી વધે તો બીટા ઘટે, ડી વધે, ડી વધે તો બીટા ઘટે, રાઈટ. આ પ્રમાણે જવાબ થઈ ગયો. હવે એનો આન્સર પણ તમને મળી જ જવાનો છે, ત્યાંથી સલાકાઓ વચ્ચેનું અંતર ઘટે છે, થઈ ગયું બીટા ઘટે એટલે. નીચે આપેલ મુદ્દા ડીમાં ધ્યાનમાં લેવાની શરતની વાત કરી છે. હવે ડી આઈ જ ગયો છે, ચર્ચા જ કરી લે વચ્ચા વાળી અહીં સી અને એના પછી આવશે ડી. શું કહે છે ડીની અંદર, બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદગમ સ્લિટને ખસેડવામાં આવે તો, ફરીથી બે સ્લિટ ધરાવતા ઉદગમ, બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદગમ સ્લિટને ખસેડવામાં આવે. હવે પાછું નવું આવ્યું ભાઈ, તો ઉદગમ સ્લિટ, ઉદગમ સ્લેટ એટલે અહીંયાનો આ એક ઉદગમ રાઈટ, અને એસ કહેવાય રાઈટ. હવે બલ્બ અહીંયા હશે રાઈટ, આ એક સ્લેટ બની, આ અહીંયાથી આ બીજી બે સ્લેટ બની, યાદ છે ને મૂળ આકૃતિ. હવે આ બેને નજીક
લાવવાની વાર્તા છે રાઈટ ને ઓકે શું કે છે ડી મુદ્દા ધારો કે ઉદ્ગમ નું માપ એસ છે માપ એસ આ રાઈટ ધારો કે ઉદ્ગમ નું માપ એસ છે બે સ્લિટ ધરાવતા સમતલ થી તેનું અંતર એસ છે આ બે વચ્ચેનું અંતર એસ કેપિટલ અને અને સ્મોલ એસ કીધું છે નાનો એસ અને મોટો એસ હવે આવા સિમ્પલ વાપરે એના કરતા एक ने एक्स कीधु हो बीजा ने वाई कीधु हो कई प्रॉब्लम ना आए पर छता है अपना माटे कोई अगत्य नहीं बात व्यतिकरण सलाह का देखाय तेनी शरत हवे आ एमसीक्यू थे बधा व्यतिकरण सलाह का देखाय ते माटे नी शरत लेम्बडा सॉरी स्मॉल एस अपॉन कैपिटल एस इज लेस देन लेम्बडा अपॉन डी थवुं जोईए राइट संतोष आवी जोईए अन्यथा उद्गम ना जुदा जुदा भाग ने कारण उत्पन्न थती सलाकाओ एक बीजा ऊपर संपात थाय छे अने कोई सलाकाओ देखाती नथी आम जेम एस घटशे एटले के उद्गम स्लिट नजीक लावता ते व्यतिकरण भातनी तीक्ष्णता घटती जशे एटले आनी शार्पनेस घटती जाय छे राइट अने ज्यारे उद्गम ने खूब ज एटलू नजीक लावामां आवे के जेथी आ शरत न पड़ाय त्यारे सलाकाओ देखाती बंद थई जाय छे आ ज्यां सुधी पड़ाय त्यां सुधी बे सलाका वच्चेनुं अंतर जळवाय रहे छे एटले आ शरत पड़ाय त्यां सुधी सलाका वच्चेनुं अंतर जळवाय रहे छे नजीक आवे ब्लर थाय एकदम नजीक आवी जाय जय श्री कृष्ण थई जाय लखवा नहीं लावो भाई तमे तो पाछा छे ने जय श्री कृष्ण लखीने आवो एवा छो मारा वाला भूलकाओ नेक्स्ट एक रंगी प्रकाश उद्गम ने बदले सफेद प्रकाश लेवामां आवे तो शुं थाय सफेद प्रकाश लईए तो अहीं थी एक्जेक्ट मिडल में सफेद प्रकाश मळे ऊपरनी सलाखाओ ने नीचेनी सलाखाओ थोड़ी बहुत कलरिंग थई जाए अने पछी पाछी जय श्री कृष्ण राइट सफेद प्रकाशनी जुदा जुदा घटकोना जुदा जुदा घटक रंगोना कारणे मळती व्यतिकरण भातो एक बीजा ऊपर संपात थाय छे अने जुदा जुदा रंगोने कारणे मळती मध्यस्थ प्रकाशित सलाखाओ एक ज स्थाने मळे छे तेथी मध्यस्थ सलाका सफेद मळे छे बिंदु पी के जेना माटे एस टू पी एस वन पी ओके लखी दी एस वन पी एंड एस टू पी बात बाकी एस टू पी माइनस एस वन पी इज इक्वल टू लेमड़ा बी बाय टू बी एटले ब्लू 4000 ए वादळी ब्लू रंग नी तरंग लंबाई दर्शावे त्यां आगळ वादळी ब्लू रंग गैर हाजर हशे केम लेमड़ा बाय टू थाय 4000 ना छेद में 2000 2000 ए दृश्य में ना आवे भाई राइट ओके અને ગેરહાજર હશે અને સલાકા રાતા રંગની દેખાશે કેમ તો કે એસ ટુ ક્યુ માઇનસ એસ વન ક્યુ ક્યુ એટલે એના પછી અહીંયાનું ક્યાંક બિંદુ હશે લેમડા બી ઇઝ ઇક્વલ ટુ લેમડા આર બાય ટુ જ્યાં લેમડા આર એ 8000 છે અને રાતા રંગની તરંગ લંબાઈ છે ત્યાં સલાકા મુખ્યત્વે વાદળી બ્લુ રંગની દેખાશે કેમ તો 8000 માંથી 4000 થઈ ગયો તફાવત એટલા માટે આવી ઘટના બની બે વાર ત્રણ વાર વાંચજો શાંતિથી तो ज समझाशे बाकी हवा हवाई राइट सो आवा थ्योरेटिकल क्वेश्चंस बहुत शांति थी तैयार करवा जरूरी छे कंसेप्ट आवा बनावी साइड में लखी देवा तमारी भाषा में एना जवाब लखी शकाय ओके एकाद स्वाध्याय नो दाखलो ली लीए एकाद बे पांच आठ नौ नैनोमीटर जो आ पीड़ा प्रकाश की तरंग लंबाई कहवाय एक रंग कहवाय सो लेमडा इज इक्वल टू 5 8 9 नैनो कीधु એટલે 10^-9 ઘાત મીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે તો નંબર એ પરાવર્તિત અને નંબર બે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી હશે સૌથી પહેલા આપણે પરાવર્તિત માટે લખીએ પરાવર્તિત પ્રકાશ માટે तो परावर्तित प्रकाश माटे तरंग लंबाई लैम्बडा इज इक्वल टू 589 इंटू 10^-9 एनी झड़प बराबर सी इज इक्वल टू 3 × 10^8 मीटर पर सेकेंड अने एनी आवृत्ति मारा वाला बच्चाओ आवृत्ति माटे अपनी पास सूत्र छे सी इज इक्वल टू लैम्बडा इंटू न्यू तो न्यू इज इक्वल टू सी अपॉन लैम्बडा तो न्यू इज इक्वल टू सी 3 × 10^8 डिवाइडेड बाय 589 × 10^-9 आना ऊपर जैसे
એટલે 8 અને 8 16 16 ને 1 17 10 ની 17 ઘાત સેકન્ડ માઈનસ 1 રાઈટ સેકન્ડ એસીસી સેકન્ડ માઈનસ 1 આના ઉપરથી ન્યુ શોધી નાખશો આવૃત્તિ તમને મળી જશે હર્ટઝ હર્ટઝમાં રાઈટ આ બધું થયું પરાવર્તિત પ્રકાશ માટે નેક્સ્ટ બીજું કીધું છે વક્રીભૂત પ્રકાશ માટે તો વાલા મારા બચ્ચાઓ નંબર બી વક્રીભૂત પ્રકાશ માટે સમજજો વક્રીભૂત પ્રકાશમાં અથવા વક્રીભવનની ઘટનામાં વક્રીભવનની ઘટનામાં પ્રકાશની આવૃત્તિ બદલાતી નથી માટે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સેમ વેલ્યુ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ સેમ વેલ્યુ હર્ટ્ઝમાં ક્લિયર ઓકે હવે મારે ઝડપ શોધવાની છે તો શું થશે તો પાણીમાં પ્રકાશની ઝડપ માટે રાઈટ શું કરી શકે તો સૂત્ર છે આપણી પાસે કે વક્રીભવનાંક પાણીનો વક્રીભવનાંક મ્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં વી વાય આ વી એટલે પ્રકાશની ઝડપ પાણીમાં તો પ્રકાશની હવામાં ઝડપ હવામાં ના લખવું હોય તો શૂન્ય અવકાશ તો પણ ચાલે રાઈટ છેદમાં પ્રકાશની પાણીમાં ઝડપ ઓકે તો માટે વી ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ બચ્ચાઓ 3×10^8 ડિવાઈડેડ બાય 1.33 બસ જવાબ તમારી જાતે મેળવી લેવાનો મીટર પર સેકન્ડ ઓકે ત્રીજું કીધું છે તરંગ લંબાઈ તો અહીંયા લખો તરંગ લંબાઈ માટે થોડી થોડી ગણતરી જાતે કરીશું તમે હું નહીં હું તો કરું છું તમારે કરવાનું v is equal to lambda into nu nu લખવામાં થોડીક nu થઈ જાય છે માટે lambda dash કહી દે lambda dash is equal to v upon nu that is your answer right બસ આ v અહીં શોધો તે મૂકી દેવાના nu અહીંયાથી જે શોધ્યા છે તે મૂકી દેવાના માટે lambda dash મીટરમાં મળી જશે રાઈટ લઈ લેજો કામ ચાલશે તમારું સરસ રીતે વાલા ભૂલકાઓ નેક્સ્ટ નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગકરણનો આકાર શું હશે બિંદુવત ઉદગમમાંથી ફેલાતો પ્રકાશ તો બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશ માટે નંબર એક મળશે ગોળાકાર તરંગ અગ્ર આકાર કેવી રીતે દોરી શકાય તો કે આ બિંદુવત ઉદગમ એમાંથી અહીંયા જે બનાવું છું એ ગોળા બને છે ત્રિપારિમાણી તો બધા શું હશે ગોળાકાર તરંગ અને દોરવાની બીજી આકૃતિ પણ ઓલરેડી થિયરીમાં સમજાવી ચૂક્યા છીએ આપણે તો આ પણ એનો જ ભાગ છે ચિંતા નહીં કરવાની ઉદગમ અહીંયા છે રાઈટ તો આ બધા જ શું છે ગોળાકાર તરંગ બિંદુવત ઉદગમમાંથી નીકળતા તરંગો સમાન સમયમાં સમાન અંતર કાપે એને પરિસ્પર્શતું પૃષ્ઠ નવું તરંગ અગ્ર કેવું આવે ગોળાકાર નંબર બી શું થશે નંબર બી માં બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદગમ તેના કેન્દ્ર પર મૂકેલો હોય વાલા બચ્ચાઓ આ બહિર્ગોળ લેન્સ આ એની ઓપ્ટિકલ એક્સિસ પી ઓપ્ટિકલ સેન્ટર અહીંયા એફ પર ઉદગમ મૂક્યું છે તો તમને ખબર છે તે પ્રમાણે હવે આમાંથી નીકળતા પ્રકાશ માટે શું થાય તો કે આમાંથી નીકળતા પ્રકાશ માટે મારા વાલા બચ્ચા બાળે આ બધું સમાંતરે થઈ જાય એટલે આ તરંગ અગ્ર કેવો મળે તો અહીં સમતલ તરંગ અગ્ર મળે વર્ણન લખી નાખવાનું આના ઉપરથી જે પ્રશ્નમાં લખ્યું છે એમાંથી બે વાક્યો અને છેલ્લો આ જવાબ નંબર સી શું કે છે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રો પૃથ્વી દ્વારા અંતરાતો ભાગ બહુ જ દૂર તો બિંદુવત ઉદગમથી
अनंत अंतरे केवा तरंग उभो रचे अनंत अंतरे समतल तरंग अग्रो रचाय दैट्स इट माटे तारा वडे पृथ्वी वडे आकृता तरंग अग्रो केवा छे समतल तरंग अग्रो वडे केवा होय वाला बच्चाओ समतल तरंग अग्रो એટલે હો રાઈટ આવી રીતે હોય આ સમતલ તરંગ અગ્રો થઈ ગયું દેટ્સ ઇટ ક્લિયર બહુ સરસ તો છો તમે આટલે સુધી અહીંયા પહોંચ્યા છો ધેન યુ આર ધ બેસ્ટ કેટલાક વચ્ચે લટકી ગયા જતા રહ્યા ગેર હે ને મજા ના આવે વાલાઓ થેન્ક યુ સો મચ આટલે સુધી વાંચવા જોવા બદલ વાંચવાનું એટલે અહીંથી ને જોવાનું મતલબ હું શીખવાડું છું તે તો શાંતિથી કામ કર્યું થેન્ક યુ સો મચ તમારા ઘડતર ભણતર માટે જરૂરી હતું ઓકે થેન્ક યુ સો મચ ટેક કેર